અરવલ્લી જિલ્લાની આશા વર્કરોના લઘુત્તમ વેતનની માંગ સાથે દિલ્હીમાં ધરણા પ્રદર્શન. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં લઘુત્તમ વેતનની માંગ સાથે આશા વર્કર બહેનો અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરી ગયા પછી 200 જેટલી આશા બહેનો લઘુત્તમ વેતન વધારાની માંગ લઈ દિલ્હી પહોંચી છે. વર્ષોથી રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશન કામગીરીમાં ઓછું વેતન આપી આશા વર્કર અને ફેસિલિટેટરોનું શોષણ થઈ રહ્યું છે. ગુજરાતના પનોતા પુત્ર અને દેશના પ્રધાનમંત્રી આશા વર્કર બહેનોની વ્યથા સાંભળશે ખરા? કેમ કે ખુદ પ્રધાનમંત્રી એકવાર બહેનોને સંબોધીને કહ્યું હતું કે મારી બહેનોને કોઈ પણ તકલીફ હોય તો મને એક પોસ્ટકાર્ડ લખજો, હું તમારી મદદ કરીશ. સાર્થક છે. દિલ્હીના જંતર મંતર ખાતે આવતીકાલે ગુજરાતથી ગયેલી આશા વર્કર બહેનો પોતાની માંગ મુદ્દે દેખાવ કરવાની છે, ત્યારે તેમને ન્યાય મળશે કે કેમ? મહિલા શક્તિ સેનાના પ્રમુખ ચંદ્રિકાબહેને જણાવ્યું કે કેન્દ્ર સરકારની રાષ્ટ્રીય સ્વાસ્થ્ય યોજના હેઠળ ગુજરાતની હજારો આશા કાર્યકર્તા બહેનો આરોગ્યલક્ષી તમામ કામગીરી બજાવી છે, પરંતુ વર્ષોથી ઓછું વેતન આપી તેમનું શોષણ થઈ રહ્યું છે. આ શોષણ અને અન્યાય સામે છેલ્લા 6 વર્ષથી લડત ચલાવાય છે. આશા વર્કર અને ફેસિલિટેટરને સંવિધાનિક અધિકારોનું પાલન કરવા સરકારને વારંવાર રજૂઆત પણ થઈ છે, પણ ઉકેલ આવ્યો નથી, જેથી રાજ્ય સહિત સાબરકાંઠા અરવલ્લી જિલ્લાની આશા વર્કર બહેનોએ જિલ્લા કક્ષાએ આવેદનપત્ર આપી અચોક્કસ મુદતની હડતાલ શરૂ કરી છે. રાજ્ય સરકાર લઘુત્તમ વેતન માટે ખો આપી રહી છે, જેના કારણે બહેનો જિલ્લાના આશા વર્કર બહેનો હવે પોતાની માંગ લઈ દિલ્હી પહોંચી છે, જ્યાં આજ રોજ જંતર મંતર ખાતે તમામ આશા વર્કર બહેનો શોષણ બાબતે ધરણા પ્રદર્શન સાથે દેખાવો કર્યા હતા. એક તરફ જિલ્લા પંચાયત હેઠળના આરોગ્ય કર્મચારીઓના પડતર પ્રશ્નોની માંગ સાથે હડતાલ છોડવામાં તૈયાર નથી, ત્યાં અચોક્કસ મુદતની આશા વર્કરની હડતાલની સરકારની સ્વાસ્થ્ય સેવાઓને માઠી અસર થઈ શકે તેમ છે.